આજે કોરોનાની રસીનો બીજો ડોઝ અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, શહેર પોલીસ કમિશનર કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ સલામતીનો સંદેશ પાઠવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જૂના ટ્રોમા સેન્ટર ખાતે કાર્યરત કોરોના રસીકરણ કેન્દ્રમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ અને અમદાવાદ શહેર કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવને કોરોના રસીકરણનો બીજો ડોઝ લઈ કોરોના રસીકરણ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશ પાઠવી નાગરિકોને રસીકરણ માટે પ્રેર્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ કોરોના રસીકરણનો બીજો ડોઝ લઈ પ્રજાજનોને સંદેશ આપતા કહ્યું કે અમદાવાદ જિલ્લામાં કોરોના ફ્રન્ટલાઈન વર્કર્સે ઉત્સાહભેર કોરોના રસીકરણના મહાઅભિયાનમાં સહભાગી થઈને રસીકરણ કરાવી કોરોના સામેની જંગમાં અભેદ સુરક્ષા કવચથી સજ્જ થયા છે. આજથી રાજ્યભરમાં શરૂ થઈ રહેલ વરિષ્ઠ નાગરિકો અને કોર્મોબીડ દર્દીઓ માટેના રસીકરણ કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને કોર્મોબીડ દર્દીઓ કોરોના રસીકરણ અવશ્ય કરાવે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવ્યા બાદ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે કોરોના રસીકરણના પ્રથમ ડોઝને 28 દિવસ થઈ ગયા બાદ આજે બીજા ડોઝ માટે આવ્યા છીએ. આ 28 દિવસમાં કોરોના રસીની કોઈપણ પ્રકારની આડઅસર શરીરમાં વર્તાઈ નથી. કોરોના રસીકરણના બીજા તબક્કાના અગ્રીમ હરોળના પોલીસ કર્મીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ મિત્રોએ કોરોના રસીકરણ કરાવીને સલામતીનો સંદેશ આપ્યો છે. આગામી સમયમાં પણ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવીને તમામ પોલીસ કર્મીઓ કોરોના સામેની જંગમાં તેને માત આપવા એ જ ઉત્સાહથી કોરોનાની રસી મેળવશે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવ્યા બાદ જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં મોટી સંખ્યામાં હેલ્થકેર વર્કરો પણ પેરામિલિટરી ફોર્સિસ, એનએસજી, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, કમાન્ડો, સીઆરપીએફ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જવાનો, સીઆઈએસએફ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનોએ પણ કોરોના રસીકરણના મહાઅભિયાનમાં જોડાઈને રસીકરણ કરાવ્યું છે. અમદાવાદ જિલ્લાના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, મહેસૂલ વિભાગના કર્મીઓ સહિતના ફ્રન્ટલાઈન વર્કરોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મેળવેલ તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સમાં કોરોના રસીકરણની આડઅસરનો એક પણ કેસ નોંધાયો નથી. આગામી સમયમાં તેઓ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવવા પણ તૈયાર હોવાનું જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં અમદાવાદ અને ગાંધીનગરના અગ્રીમ હરોળના પોલીસ અધિકારીઓ જેસીપી ટ્રાફિક શ્રી મયંકસિંહ ચાવડા, એડમિન જેસીપી શ્રી અજય ચૌધરી, અમદાવાદ રેન્જ આઈજીપી શ્રી વિચંદ્રશેખર, સેક્ટર 2 ડીઆઈજી શ્રી ગૌતમ પરમાર, અમદાવાદ ગ્રામ્ય એસપી શ્રી વીરેન્દ્ર યાદવ, ઝોન 4 ડીસીપી શ્રી રાજેશ ગઢિયા જેવા અગ્રીમ હરોળના પોલીસ કર્મીઓએ કોરોના રસીકરણનો બીજો ડોઝ લઈ અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને સલામતીની વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત થવાનો સંદેશ આપ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જેવી મોદી, ઓડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલ અને ડૉક્ટર રાકેશ જોશી, નર્સિંગ સ્ટાફ મિત્રોની દેખરેખ હેઠળ સમગ્રતા રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.